मङ्गलमयि मङ्गलकरण वितरागविज्ञान नमो ताहि जाते भे अरिहन्तादिमहा महादेव्या कुक्षिरत्नम् शब्दजीतरवात्मजं श्रीराजचन्द्रमहं वन्दे तत्त्वलोचनदायकम् प्रभुतत्वलोचनदायकम् जे स्वरूप समजा विना पाम्यो दुखानन्

પરમ કૃપાળુ પરમાત્મા પરમ કૃપાળુ એના અનંત અનંત સદગુરુદેવ પ્રણીત મોક્ષ માર્ગની આપણને પ્રાપ્તિ થઈ સંસાર તરવાનો રસ્તો સફરી જહાજ પ્રાપ્ત થયું કૃપાળદેવ ને કૃપાળદેવ ના વચનો એટલે સંસાર સમુદ્ર તરવાનું સફરી જહાજ નાની ઓળખી તો એમાં કામ લાગે એમ કે સંસાર સમુદ્ર નો ઘેરાવો એટલો બધો છે કૃપાળદેવ ને કૃપાળદેવના વચનો એની દશા એનો બોધ એ ભવ સમુદ્ર તરવા માટે સફરી જહાજ છે એવું જહાજ છે કે હજારો બેસે તો એ ડૂબે એવું નથી સેજે સેજે જીવ તરી જાય એવું છે અંતરથી શ્રદ્ધા રાખે તો મહાપુરુષો બીજું કઈ નથી ઈચ્છતા પાત્રતામાં તને કેટલું યાદ રહે છે કેટલી સ્મરણ શક્તિ છે કેટલી વિચાર શક્તિ છે જોતા નથી તારા અંતરમાં એ વાત કેટલી જલ્દી ઉતરી જાય છે તારા હૃદયમાં એનો વિશ્વાસ કેટલો છે શ્રદ્ધા કેટલી છે મોક્ષ માર્ગની મોટામાં મોટી પાત્રતા એ શ્રદ્ધા છે જ્ઞાની ગુરુમાં અપૂર્વ અનહદ નિશંક નિર્વિકલ્પ શ્રદ્ધા અને એના આધારે ગુરુ વચનમાં પૂર્ણ વિશ્વાસ ગુરુવચનમાં પૂર્ણ વિશ્વાસ આવી ગયો તો માર્ગ સહેલો છે અને વચનમાં વિશ્વાસ છે તો જીવ જેલે જલ્દી જલ્દી તરી જવાનો છે બીજું કાંઈ કરવાનું નથી જ્ઞાની મળ્યા છે પરમાત્મા તુલ્ય છે પૂર્ણ છે સર્વગ્ન કરનારા છે સફરી જહાજ છે મારે તો ખાલી જેમ એન્જિનમાં ડબ્બો જોડી બી એમ જોડાઈ જવાનું છે અથવા તો જહાજમાં બેસી જવાનું છે કરવાનું છે શું બેસીને એના વચનમાં પૂર્ણ વિશ્વાસ ગંગા સતી કે છે ને વચનમાં રાખો વિશ્વાસ બસ આ મોટા મોટી પાત્રતા છે જીવો વાંચે ખરા સાંભળે ખરા વિશ્વાસ નથી હોતો શ્રદ્ધા નથી હોતી એટલે કાર્ય થતું નથી ઉપાદાન મોટા મોટું તૈયાર એને કહેવાય કે જેને ગુરુવચનમાં શ્રદ્ધા હોય પૂર્ણ એ જ્ઞાનીએ કીધું એ મને પૂર્ણ માન્યતા હતી ગૌતમ સ્વામીને મહાવીર સ્વામી માટે એવી શ્રદ્ધા હતી મહાવીર સ્વામી કંઈ પણ બોલે ગૌતમ સ્વામી આટલું જ કે તહત્તિ પ્રભુ તહત્તિ પ્રભુ તહત્તિ પ્રભુ આપ જે વિતરાગ દશામાંથી જે કંઈ બોધો છો જે કંઈ ઉપદેશો છો જે કંઈ દિવ્ય ધ્વની આપો છો એમાં મારું હિત જ છે આપની નિષ્કારણ કરુણા અને અમારા જેવા ભવ્ય જીવોનું કલ્યાણ એમાં સમાયેલું છે આપના બોધ વચન નિષ્કારણ કરુણાવાળા છે નિષ્પૃધશાવાળા છે વિતરાગતામાંથી નીકળેલા છે બદલામાં કોઈ અપેક્ષા નથી અને અમારા જેવા જીવોના કલ્યાણ કરનારા છે આવો તહત્તીનો ભાવ ગૌતમ સ્વામીને महावीर સ્વામી માટે રહેતો હતો સોભાગ ભાઈને કૃપાડુ દેવ માટે રહેતો હતો કંઈ પણ કૃપાડુ દેવ કે કે લખે કંઈ પણ કૃપાડુ દેવ કે કે લખે જેવો ગૌતમ સ્વામીને महावीर સ્વામી માટે ભાવ હતો એવો સુભાગ ભાઈને પરમ કૃપાળુ દેવ માર્ટે હતો અને એટલે તો ક વહેલી સવારે ભગવાન નીકળેલા હતા ચાલવા માટે ઠલ જવા માટે અને નદી કિનારે સૂર્યને ઉગ્યોલો અને ભગવાનને ઊભા રાખ્યા અને આટલું શ્રદ્ધા કરી આ સૂર્યની સાખે આ નદીની સાખે અને કૃપાડયની સામે આંગળી કરીને આ સત્પુરુષની સાખે અને પોતાની સામે આ આત્માની સાખે આ સોભાગને આપના સિવાય બીજા કોઈનું રતણ નહો શું શ્રદ્ધા કરી વેલી સવારે ભગવાનની હાથે ચાલવા અને સૂર્ય નદી ભગવાન ભગવાન ઉભા રહો અને પછી કીધું આ સૂર્ય ની શાખે આ નદી ની કૃપાળ જેવું સત્પુરુષ આપની સત્પુરુષની શાખે મારા આત્માની સાખે આ સૌભાગને આપના સિવાય કોઈનું ન નહો જેવું ગૌતમ ને આવીનું રતણ હતું એવું જ રટણ મને પડે પડે આપનું હો આપના સિવાય બીજા કોઈનું માગી લીધું લૂંટી લીધા શું કર્યું હોય શરણાગતિહ થી અંતર ની ભાવનાથી લૂંટી લીધા ભગવાનને ભગવાનને લૂંટવા હોય તો વિનય શરણાગતિ ને શ્રદ્ધા ભગવાનને લૂંટવા હોય તો શરણાગતિ વિનય શ્રદ્ધાથી ભગવાનને લૂંટાય છે

પરાભક્તિ અપાવશે એટલે કે હરિના સ્વરૂપનું ભાન કરાવશે હરિના સ્વરૂપનું જ્ઞાન કરાવશે એવું ભગવાને લખી દીધેલું શરૂઆતના વર્ષોમાં જ્યારે અને પહેલા જ વર્ષમાં એમની શ્રદ્ધા જોઈને એમની ભક્તિ જોઈને પૂર્વનો ઋણાનુબંધ જોઈને પૂર્વનો સંસ્કાર જોઈને ગૌતમ સ્વામીને જેવો મહાવીર સ્વામી માટે તહતી ભાવ હતો એવું જોઈને એમની ખ્યાલ આવી ગયો કે આ તો જીવ બુજવા વાળો છે પણ જે સામેથી લખી દીધું કે સો અમારા આતે હરિ તને પરાભક્તિ અપાવશે હરિના સ્વરૂપનું જ્ઞાન કરાવશે માટે ધીરજ રાખજો ને શ્રદ્ધા રાખજો ધીરજ રાખજો ને શ્રદ્ધા રાખજો નકામા શંકર વિકલ્પ નહીં કરતા અને હવે ફાફા નહીં મારતા કીધું છે કે અમારા સિવાય કોઈનું રટન ન તો હવે કોઈનું રટન નહીં રહે તમને એક જ્ઞાનીનું એક વચન નું રટન રહે તો પણ જીવને સંકિત ની પ્રાપ્તિ થાય એક સાચા જ્ઞાનીનું એક વચન નું રટન પણ અંતરથી રગે રગમાં રોમે રોમ માં પ્રસરી જાય તો પણ જીવને સંકીતની પ્રાપ્તિ થાય જેમ એક છાણું હોય છાણું એને અગ્નિ લગાડો અને આખા છાણામાં અગ્નિ પેટાઈ જાય તો અગ્નિ 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 છાણમય અગ્નિ થઈ જાય જેમ છાણામાં શરૂઆત થતા આખા છાણામાં અગ્નિ પ્રસરી જાય છે એમ કે જ્ઞાનીનો બોધ શરૂઆત થઈને તારા છાણમય જેમ આત્મા એના વચનની શ્રદ્ધા ગૌતમ સ્વામી તો ઘણા જ્ઞાની ને બુદ્ધિશાળી હતા વેદ વેદાંત ના પ્રકાંડ વિદ્વાન હતા સાક્ષાત તીર્થંકર છે મારા કરતા તો અનંત જ્ઞાનના ના ધણી છે અનંત ના ધણી છે તહતી 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 એવું જોઈને થયું છે તહતી તહતી પ્રભુ આ સૂર્ય ની સાથે નદી ની સાકે સત્પુરુષ ની શાખે આત્માની સાથે આપના સિવાય કોઈ નું શ્રદ્ધા આવી ચેક સમાધિ મરણ સુધી લઈ ગઈ માં માં મળ્યા છે તો દેહ છોડ્યો અને સંકીત લઈને સમાધિ મરણ કર્યું છે સૌભાગભાઈ છેતાલીસ માં ભગવાન ને મળ્યા છે અને તેપન માં આ જેઠ વધ દસમ ના દિવસે સોભાગભાઈ વિક્રમ સંવત ઓગણીસો ત્રેપન જેઠવ ના દિવસે સમાધિ મરણ કર્યું છે ગુરુવાર ના દિવસે આજે દિવસ છે સમાધિ મરણ નો દિવસ છે આટલા વર્ષો થયા થી એમને હૃદય જીતી પ્રેમ હતો આત્મ સ્વરૂપ નો જે બોધ હતો આત્મ સ્વરૂપ નો એમને અંદર માંથી પ્રગટ કરી લીધો જ્યાં જ્યાં સંશય થયો જ્યાં જ્યાં શંકા થઈ ત્યાં બધું જ પ્રભુના હૃદયમાંથી કઢાઈ કઢાઈ કડાઈ ને બધો કચરો ધોઈ નાખ્યો અને કૃપાળુદેવની દશા કૃપાળુદેવ નો બોધ કૃપાળુદેવના વચનોને ધોઈ ધોઈને પીધા છે અંદરમાં ખૂબ આત્મસાત કર્યા છે છે પ્રસરાયા આપણે શું કરીએ મન બુદ્ધિથી સાંભળીએ છીએ હૃદયથી સાંભળતા નથી હૃદયની ભાવનાને જોડતા નથી હૃદયના પ્રેમને જોડતા નથી હૃદયના વિશ્વાસને જોડતા નથી ખાલી મન બુદ્ધિને ઇન્દ્રિયથી ઇન્દ્રિય સાંભળે છે મન બુદ્ધિ વિચારે છે તર્ક વિતર્ક આડા આવી જાય છે સ્વચ્છંદ આડો આવી જાય છે એટલે અંતરમાં જે પરિણામન થવું જોઈએ રોમ 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 રોમમાં થતું નથી જેવું સૌભાગ ભાઈ ને અંતરમાં પ્રસર્યું હતું એવું ધર્મ કર્યાનું ફળ સમાધિ મરણ થાય તો કામ સમાધિ મરણ થવું જોઈએ આ ભાવમાં આપણે જીવ્યા છીએ ભગવાનની આજ્ઞા અનુસાર ગુરુની આજ્ઞા અનુસાર ગુરુના વચન અનુસાર તો સમજવાનું કે આપણું જીવન સમાધિ મરણ વાળું થશે થશે ને થશે અને એક ભાવ જો સમાધિ મરણ થયું તો અનંતકાળનું સમાધિ મરણ

પરમ કૃપાળુ ભગવાન સાસુ એસી સાસુ એક પત્ર માં છે બધા ભાવથી વાંચજો બધા ભાવ વાંચું છું આવી ગયું છે સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ જેની પાસે વચનામૃત હોય એ પત્રાંક સાતસો ને એંસી પાના નંબર છસોને ચાર પાના નંબર છસોને ચાર પત્રાંક સાતસો ને એંશી તમને બધાને તો સાતસો એક્યાશી મોકલ્યો છે તો ઘર બેઠા અભ્યાસ કરજો લાંબો પત્ર છે પણ સાતસો ને એંસી મો પત્ર જેઠ મહિનામાં લખેલો છે જેઠ સુદ આઠમ ઓગણીસો ને ત્રેપન જેઠવદ દસમે દેહ છોડ્યો છે બરાબર પંદર દિવસ પહેલા કહેવાય પંદર દિવસ પહેલા પેલો છે ચાર દિવસ પહેલા છે જેઠવદ છઠ નો જ છે સાતસો એક્યાસી બધાને સંભળાય છે અવાજ આવે છે આવે છે ને હવે આવે છે બધા મુક્ષુ ની ઈચ્છા હતી આજે પવિત્ર દિવસ હતો એટલે લીધું છે નેતર આજે ગેપ પડી જાત જેને કોઈ પણ પ્રત્યે રાગ દ્વેષ રહ્યા નથી તે મહાત્માને વારંવાર નમસ્કાર હેડિંગ આપ્યું છે ભગવાને સાતસો એસી નું કેવા સમાધિ મરણ કરવું છે તો કેવા છે જેને કોઈ પણ પ્રત્યે રાગ દ્વેષ રહ્યા નથી તે વારંવાર નમસ્કાર પૂર્ણ નમસ્કાર છે મોક્ષ માર્ગમાં કોને નમસ્કાર છે વિતરાગી પુરુષોને નિર્ગંધ પુરુષો ને નમસ્કાર છે જેની પાસે પુસ્તક હોય ખોલજો પત્રાંક સાતસો ને એસી પાન નંબર છસો ને ચાર વચનામૃત

ભાઈ ત્રંબક નો લખેલો કાગળ એક આજે મળ્યો છે ભાઈ ત્રબક એટલે એમના દીકરા સોભાગભાઈ ના દીકરા મણીભાઈ ને તંબકભાઈ ને વિકલ્પ રહેતા કે મણીને તંબક ની આજીવિકા હારી ચાલે અમારા ગયા પછી અને મણીને તંબક ને ધર્મ પણ મળે હમણાં ઘરમાં જ્ઞાની આયા છે તો કૃપાળદેવ પ્રત્યે અનન્ય શ્રદ્ધા હતી જેટલી વાર સુભાગભાઈ સૌથી વધારે સોભાગભાઈ ના ઘરે કૃપાળદેવ ગયા છે એટલા મુમુખો હતા એમાંથી સૌથી વધારે સોભાગ ભાઈના ઘરે ભગવાન ગયા છે જેટલી વાર વાણીયા જાય એટલા વાયા સાયલા જતા ત્યાં થઈને કમ્પલસરી જવું પડતું ભગવાન રોકાતા સાત વર્ષના સહવાસમાં લગભગ છેતાલીસ થી ત્રેપન સાત આઠ વર્ષના સહવાસમાં ભગવાન એક વર્ષ જેટલો સમય લગભગ હાડા ત્રણસો ચારસો દિવસ જેટલું સોભાગભાઈના ઘરે રહ્યા છે એટલો બધો પૂર્વનો અભિન્ન પ્રેમ અને ઋણાનુબંધ હતો અને જેટલી વાર કૃપાળુદેવ આવે બધા છોકરાઓને હાજર કરી દેતા સોભાગ કે બધા બેસો ભગવાનની સેવામાં આપણા ઘરમાં સાક્ષાત પરમાત્મા છે બંને દીકરા અને એક દીકરી પરણાયેલી હતી એને બોલાવી લેતા સૌભાગભાઈ કે આવી જાઓ એક વાર તો ગર્ભવતી હતી દીકરી તો એ ભગવાનને મળવા બોલાવી લીધા હતા ને છેલ્લા દિવસો જતા હતા કે ના આવી જા ભગવાનના દર્શન કરી જા એના આશીષ તું મેળવી લે એટલી બધી સૌભાગ્ય ને શ્રદ્ધા હતી કૃપાળજોય માટે કે મારા ત્રણેય સંતાન કૃપાળુજોય ની છાયામાં રહે અને મારા ત્રણેય સંતાન કૃપાળજોય ની આશીષ પામે અને જેટલી વાર ભગવાન આવે ત્રણેય સંતાન ને કપાળજોય ના આશીષ લેવડાવતા અને ની સંમુખ બેસાડતા ને સેવાનું કેતા મણિભાઈ તંબકભાઈ અને બીજા એક દીકરી હતા એકવાર તો એમના દીકરી ને છેલ્લા દિવસ હતા ભગવાન આયેલા તો બોલાઈ લીધા ને વિશ્વાસ હતો કે ભગવાન છે તો અમારે ચિંતા નથી દર્શન કરવા બી આવ્યા અને એને એ દિવસે પાછા દર્શન કરીને રવાના બી કર્યા અને એ દિવસે મોડા નીકળ્યા પાછા તો ટ્રેન પણ ભગવાનની લબ્દી શક્તિથી લેટ પડી છેક સાંજે પહોંચાડી દીધા ભગવાન અને ઘરે પહોંચ્યા પછી શેર કાઢવાનો નિયમ હતો એમની દીકરીને તો શેરે નીકળીને પછી ડિલિવરી થઈ ભગવાનના આશીષથી ભગવાનના આશીષ ટ્રેન પણ લેટ હોવી છતાં લેટ એમના માટે થઈને મળી ગઈ અને શેરે કાઢવાના ટાઈમે પહોંચી ગયા અને પછી એમને ડિલિવરી પણ થઈ ને હતું કે મારા ભગવાનના આશીષ હશે અને કૃપાળુ જે કીધું હતું કે કાંઈ નહીં થાય તમે બોલાવો શું કીધું કૃપાળુ જે કાંઈ નહીં થાય તમારા દીકરીને કાંઈ નહીં થાય તમારે બોલાવો હોય તો બોલાવો ભગવાને આશીર્વાદ આપી દીધેલા કે એને કઈ થવાનું નથી તમે ચિંતા કરશો નહીં અને એની ટ્રેને ક્યાંય જવાની નથી પણ એ તો કૃપાળુદે ની એવી અનંત લબ્ધિ હતી અનંત શક્તિ હતી અનંત જ્ઞાન હતું ભગવાનની કરુણાનો કોઈ પાર નતો અને ભગવાનની ને જ્ઞાનનો કોઈ પાર નતો ભગવાનની કરુણાનો કોઈ પાર નતો અને ભગવાનની લબ્ધીને જ્ઞાનનો કોઈ પાર નતો પણ સુભાગ રહ્યા કરતું કે મારા બે દીકરાનું વ્યવહાર સચવાય ને પરમાર્થે સચવાય એટલે ભગવાને છેલ્લે છેલ્લે આ ટકોર કરી છે કે વ્યવહારના વિકલ્પોએ નહીં કરતા અને પરમાર્થના વિકલ્પો એ ના કરતા બંનેનું જે થવાનું હશે થશે એમનું ભાગ્ય લઈને આયા છે સુભાગભાઈને ને રહેતું કે આજીવિકાનું શું બંનેનો ધંધો બરાબર ચાલશે કે નહીં આજીવિકા ચાલશે કે નહીં વ્યવહાર ચાલશે કે નહીં ત્યારે કૃપાળુ દેવી સાસુ એક્યાસી માં લખ્યું છે કે વ્યવહાર અથવા પરમાર્થ સંબંધી કોઈ પણ જીવ વિશેની વૃત્તિ હોય તે ઉપશાંત કરી કેવળ અસંગ ઉપયોગે અથવા પરમ પુરુષની કહી છે દશાના અવલંબન આત્મસ્થિતિ કરવી યોગ્ય છે એટલે વ્યવહારનો વિકલ્પ પણ નહીં કરતા કે મારા દીકરાની આજીવિકાનું સોમ અને પરમાર્થનો વિકલ્પ પણ નહીં કરતા એમની ભાવના હશે તો એમને ધર્મ મળશે એમની ભાવના હશે અને એમની પાત્રતા હશે તો ધર્મ મળશે એમ સંસારી જીવ પોતાના દીકરા દીકરી માટે વ્યવહારની ચિંતા કરે પરમાર્થ ની ચિંતા કરનારા તો બહુ ઓછા છે ચિંતા કરનારા વધારે છે આજીવિકા મળે ધન ધંધો મળે પરમાર્થ ની ચિંતા કરનારા ઓછા છે કૃપાળુ જે બંને છોડવાનું કીધું કે હવે તમારો છો વખત છે બંને છોડી દો વ્યવહારની ચિંતા પર છોડી દો દીકરા દીકરીની ને પરમાર્થ ચિંતા પર છોડી દો એમને ધર્મ પણ મળશે

હોય છે જયારે મહાપુરુષો કેલ્પો મૂકીને નિર્વિકલ્પ અવસ્થાને પ્રાપ્ત અથવા જ્ઞાની પર શ્રદ્ધા રાખીને તો છોડી દે જીવતું સિદ્ધ ને ચિંતા ધરે કૃષ્ણને કરવું હોય તે કરે ભાઈ તંબક નો લખેલો કેમ કે સૌભાગભાઈ ની તબિયત સારી નહોતી રહેતી છે સોભાગભાઈ ને ઝીણો તાવ બાર મહિનાથી આવ્યા કરતો હતો ઘણા વખત થી ને ઝીણો તાવ આવ્યા કરતો હતો કૃપાળુદેવ કરતા અઢી ગણી ઉંમરના હતા પાછા છેક ઘણી મોટી ઉંમરના એસી પંચોતેર એસી વર્ષના હતા અને ઝીણો તાવ રહેતો હતો એટલે એમને ચિંતા હતી કે હું સમકિત વગર જઈશ કૃપાળુદેવ ને લખ્યું કે હું સમકિત વગર જઈશ તો તમારી લાજ જશે ભગવાન શું લખ્યું કે હું સમકિત વગર જઈશ તો તમારી લાજ જશે હું તો જેવો છેવો એવો છું પણ તમારો છું એટલે ભગવાન એમના આગળ આવીને સંકેત આપ્યું છે અને પછી ઈડર પણ લઈ ગયા છે રપાડું એમના આગળ પણ આવ્યા છે અઠવાડિયું રહ્યા છે છેલ્લે છેલ્લે મરણના પંદર દિવસ પહેલા ભગવાન અઠવાડિયું સૌભાગભાઈ ના ઘરે એવી જીર્ણ સ્થિતિમાં એમની જીર્ણ જ્વરની સ્થિતિમાં પણ બોધ આપ્યો છે અને પછી કૃપાળુ એમને ઈડરના ઘંટિયા પાડ ઉપર લઈ જઈને અઠવાડિયું બોધ કર્યો છે જેઠ મહિનામાં અને પછી જેઠ મહિનાની શરૂઆતમાં ને વૈશાખના અંતમાં અને એમને સંકિત આપ્યું છે સંકિત લીધું છે એમણે એમની પાત્રતાથી અને કૃપાળુ એમની પાત્રતાથી અને પવિત્રતાથી એમને સંકેત આપ્યું છે અને એમણે ઝીલ્યું છે એટલે લખ્યું છે ભગવાને કે તમે જે પત્રક સંક્ષેપ અર્થનું પુસ્તક તથા કેટલાક ઉપદેશ પત્રોની પ્રત અત્રે હતી તે આજે ટપાલમાં મોકલ્યા છે બંનેમાં મુમુક્ષુ જીવને વિચારવા યોગ્ય ઘણા પ્રસંગો છે સૌભાગભાઈના નિમિત્તે જ કૃપાળુદેવે આત્મસિદ્ધિ લખી છે સૌભાગભાઈને છ પદ નો પત્ર ઉમર થઈ હતી એટલે બોલવો સહેલો નતો પડતો છ પદના પત્રમાં ગદ્યમાં લખેલું છે અને અઘરી ભાષા છે સૌભાગ ભાઈ કે આ ભાષા અઘરી પડે છે બોલવું વિચારવું અઘરું પડે છે કઈક ગદ્યમાં ને બદલે પદ્યમાં આપો બાવજી તમારી પાસે તો કવિતા નો ભંડાર છે કવિત્વ શક્તિ નો ભંડાર છે તમે તો જ્ઞાન ના ભંડાર છો અને જે વાત કરી પછી એમણે એને ઝીલી લીધી છે અને આત્મસિદ્ધિ આપી છે શ્રી સૌભાગ અને શ્રી અચળ આદિ મુમુક્ષ સુખાજ તથા ભવ્ય હિત કારણે કહ્યો બોધ સુખ સાજ એટલે તો આત્મસિદ્ધિમાં છેલ્લે લખ્યું છે કે શ્રી સૌભાગ અને શ્રી અચળ આદિ મુમુક્ષ સુખાજ સૌભાગભાઈ માટે અચળ એટલે ડુંગર સિંહ એમના મિત્ર એ બધા મુમુક્ષો માટે અમે આત્મસિદ્ધિની રચના કરી છે અને છેલ્લે મોટી ઉંમર હતી એસી વર્ષની આસપાસ ત્યારે પણ પોતે આ જ આત્મસિદ્ધિની ગાથાઓ વાગોળ વાગોળ કરતા સૌભાગભાઈ અને એ જ આત્મસિદ્ધિની ગાથાઓના બોધ દ્વારા ગુરુગમ દ્વારા આત્મસિદ્ધિ આત્મસિદ્ધિની ગાથાઓને વાગોળજો અર્થ ચિંતન કરતા કરતા આત્મસિદ્ધિની ગાથાઓને વાગોળજો નજર પોતાના સજાત્મ સ્વરૂપ પર રાખજો નજર ક્યાં રાખવાની અસંગ શુદ્ધ ચૈતન્ય સજાત્મ સ્વરૂપ પર મન વચન કાયા સ્વરૂપમાં જોડી દેવાના છે સ્વરૂપ લક્ષે તે પણ રાખવાની અર્થ ઉપર નજર નથી રાખવાની પરમાર્થ ઉપર નજર રાખવાની છે પ્રેરે તે પરમાર્થ તે વ્યવહાર સમંત આત્મસિદ્ધિ શબ્દ એ વ્યવહાર છે આત્મસિદ્ધિ અર્થ વિચારવા એ વ્યવહાર છે નજર પરમાર્થમાં એટલે પોતાના સજાત્મ સ્વરૂપ પર રાખવી એવું તારું સજાત્મ સ્વરૂપ છે અસંખ શુદ્ધ ચૈતન્ય સજાત્મ સ્વરૂપ છે દેહ છતા દેહાતી સજાત્મ સ્વરૂપ છે ત્યાં કર્મનો પ્રવેશ નથી કાયાનો પ્રવેશ નથી કુટુંબનો પ્રવેશ નથી વ્યવહારનો પ્રવેશ નથી વ્યવસાયનો પ્રવેશ નથી સુખ દુઃખનો પ્રવેશ નથી જન્મ નો પ્રવેશ નથી યુવા વૃદ્ધાવસ્થાનો પ્રવેશ નથી મનુષ્યપણાનો પ્રવેશ નથી બાહ્ય નો પ્રવેશ નથી ત્યાં ચૈતન્ય સ્વભાવ છે માત્ર ચૈતન્ય સ્વભાવ છે ત્યાં નિરંજન નિરાકાર નિર્વિકલ્પ સ્વભાવ છે એ શબ્દથી પાર નિશબ્દ વસ્તુ છે અવલંબનથી પાર નિરાવલંબન શબ્દ છે ભાવથી પાર ભાવાતીત વસ્તુ છે અને પૂર્ણ વસ્તુ છે સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ એ આપણું સ્વરૂપ છે ત્યાં નજર રાખીને આત્મસિદ્ધિની ગાથાનો અર્થ વિચારજો જુઓ આત્મસિદ્ધિની ગાથાઓ ગાતા ગાતા બોલતા બોલતા એનું અર્થ ચિંતન કરતા કરતા પોતાના સ્વરૂપનું ભાવ વાસન થવું જોઈએ આત્મસિદ્ધિની ગાથાઓ બોલતા બોલતા એ ગાથાઓનો અર્થ વિચારતા વિચારતા આપણા આત્મ સ્વરૂપનું ભાવ વાસન થવું જોઈએ નજર આત્મ પર કરાવે છે આત્મસિદ્ધિ જ્ઞાનીના વચન જ્ઞાનીનો બોધ આપણા આત્મ સ્વરૂપની નજરમાં લેવડાવે છે આ સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ એ જ પરમાત્મા છે સજાત્મ સ્વરૂપ ગુરુ એ જ સદગુરુ છે સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ એ જ પરમાત્મા છે સજાત્મ પરમ ગુરુ એ જ આપણો આત્મા છે અને આત્મ સ્વરૂપમાં નજર રહી તો સમાધિ મરણ થયું જેને જેને આત્મ સ્વરૂપ પર નજર રહી એ દેહના મૃત્યુથી મૃત્યુ પામતો નથી સમાધિ મરણ ને મૃત્યુ મહોત્સવ કરી જાય છે જેને મરણ વખતે પોતાના આત્મ સ્વરૂપ પર નજર રહી ગુરુવચનથી ગુરુ આજ્ઞાથી ગુરુ થી ગુરુના બોધથી ગુરુની આજ્ઞાથી ગુરુએ આપેલી સમજણથી ગુરુએ આપેલી નજરથી જો પોતાના શુદ્ધ ચૈતન્ય સજા આત્મ સ્વરૂપ પર નજર રહી તો મૃત્યુ એ મહોત્સવ છે અને સમાધિ મરણ છે અને પછી ભાવ વધારે નથી જન્મ તે એના અલ્પ જન્મ તેના અલ્પ સૌભાગભાઈ તો કેતા કે કૃપાળદેવ કૃપાથી અમને આ જ કેવળ જ્ઞાન થશે શું કેતા કૃપાળદેવની કૃપાથી અમને આ જ કેવળ જ્ઞાન થશે અને કદાચ કેવળ થોડી ખોટ રહી ગઈ તો એક ભાવમાં પણ થશે પણ થશે થશે ને થશે અમને કૃપાળદેવ અનંત કૃપા થઈ છે અમને કૃપાળદેવ અનંત કૃપા થઈ છે આત્મસિદ્ધિ મળી છે આત્મસિદ્ધિ મળી છે અને આત્મસિદ્ધિ મળી છે એટલે જીવીએ છીએ શું લખ્યું સૌભાગભાઈ તો કે અમને ગુરુ કૃપાથી આત્મસિદ્ધિ મળી છે આત્મસિદ્ધિની ગાથાઓ રડતા રડતા એના અર્થનો વિચાર કરતા કરતા એની ભાવના કરતા કરતા કઈક આ શ્વાસોશ્વાસ જાય છે ને જીવાય છે અમારા શ્વાસોશ્વાસમાં અમારા પ્રાણમાં અમારા ભાવમાં અમારા રોય રોમમાં અમારા લોહીમાં એક આત્મસિદ્ધિ છે અને આત્મસિદ્ધિ લખનાર એવા પરમકૃપાળું ભગવાન છે આ બે સિવાય કોઈનું શરણું અમને નથી એટલી બધી શ્રદ્ધા અને પ્રેમ એમને આત્મસિદ્ધિની ગાથાઓમાં હતી અને આપણે પણ આત્મસિદ્ધિની ગાથાઓ ભાવથી બોલવી દરરોજ અઠવાડિયે પંદર દિવસે જ્યારે જ્યારે જોગ મળે પણ એનું અર્થ ચિંતન કરવું એનું અર્થ વિચારો ને નજરે ક્યાં કરાવવા માગે છે પોતાના શુદ્ધ ચૈતન્ય સજાત્મ સ્વરૂપ પર ત્યાં નજર રાખીને આત્મસિદ્ધિને ભાવથી બોલવી ગંભીરતાથી બોલવી શ્રદ્ધાથી બોલવી જાગૃતિપૂર્વક બોલવી અને એક એક શબ્દ ભાવનું અર્થ નું ચિંતન કરવું તો ગુરુગમ ની પ્રાપ્તિ થાય શુદ્ધ સ્વભાવની પ્રાપ્તિ થાય આપણો આત્મ સ્વભાવ ઓળખાય પરમાર્થ ની પ્રાપ્તિ થાય ગુરુના વચન વ્યવહાર છે પોતાનું છે ગુરુના વચન વ્યવહાર છે પોતાનું શુદ્ધાત્મા એ પરમાર્થ છે અને ગુરુ વચનો આત્મા ઓળખાવે છે અને આત્માને ઓળખાવે એવા ગુરુના વચન આપણે પ્રાપ્ત થયા છે મહિમા લાવજો આત્મસિદ્ધિના ના અવલંબનથી

છેલ્લા પત્ર માં આત્મા જુદા ને જુદા જણાય છે દેહ જુદો આત્મા જુદો દેહ જુદો આત્મા જુદો દેહ જુદો આત્મા જુદો એવું ભાન અમને નિરંતર રહે છે આપની કૃપા થઈ છે આપની કૃપા થઈ છે આપની કૃપા થઈ છે અત્યાર સુધી જળ ચેતન જુદા છે એવું ભાન પ્રગટતું નતું પણ આપણા સમાગમથી આપણા આપણા આપણી ગુરુગમથી અમને જળને ચેતન ના ભાગ જુદા જણાય છે દેહ આત્માના ભાગ જુદા જણાય દેહ પડોશી છે આત્મા હું છું દેહ પડોશી છે આત્મા હું છું એવી અંતરંગ શ્રદ્ધા વેદન પૂર્વક ભાવભાસન પૂર્વક થઈ ગઈ છે જ્યારે જયારે આત્મસિદ્ધિની ગાથાઓ બોલીએ ત્યારે ખૂબ ભાવથી બોલીએ

કેતા એક ગાથા પણ ભાવથી બોલશો તો બી સંકિત થશે જો નજર સ્વરૂપ પર જશે તો જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત સમજાવ્યું તે પદ નમુશી સદગુરુ ભગવંત આટલી ગાથા પણ અંદરથી વિચારે તો પણ સંકિત થાય એટલો માલ એટલો માર્ગ આ પહેલી ગાથામાં મૂક્યો છે દેહ છતાં જેની દશા વર્તે દેહાતીત તે જ્ઞાનીના ચરણમાં હોવંદન ગણિત એટલો બધો માર્ગનો મહાન ગાથામાં લખ્યો છે કે અરિહંત કેવા છે જ્ઞાની કેવા છે મહાત્મા કેવા છે આપણો આત્મા કેવો છે એ બધું આ ગાથાઓમાં લીધું છે આપણે એનું અવલંબન અને શ્રદ્ધા કરીએ ઘણા જીવોને તો એક એક ગાથા બોલતા મરણ સુધરી ગયું છે છોટા ભાઈ કરીને એક પ્રસંગ આવે છે જે પ્રભુશ્રીના પરિચયમાં આવેલા હતા છોટાભાઈ કરીને છોટા ભાઈ ને છોટાભાઈના પત્ની અમદાવાદમાં અહિયાં કોનું દેરાસર છે આપણે હટીસિંગના દેરાસરના ઉપર રહેતા હટીસિંગના દેરાસરની ઉપરની રૂમમાં રહેતા અને પ્રભુશ્રીના પરિચયમાં આવેલા અને એકવાર વાર ત્યાં આગળ અઘાસમાં ગયેલા અને પછી પ્રભુશ્રી બધું પૂછ્યું કે શું કરો છો તો માળા અને ભક્તિ બધું કરીએ છીએ પ્રભુશ્રી આટલું કીધું કે પહેલી ગાથા નિરંતર બોલ્યા કરજો છોટા ભાઈના પત્નીને કીધું કે તમે જે સ્વરૂપ સમજ્યા વિના આટલી અમને તમને આજ્ઞા કરીએ છીએ એમાં મરણ સુધારવું છે તો પેલી ગાથા દિવસ બોલ 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 કરજો એ વખતે પાલિતાણા અને પ્રભુ શ્રી બધું શું કરે છે પૂછ્યું અને પછી એમને અંદર માંથી બોધ આપ્યો અને કીધું કે આટલી ગાતા ને બોલ બોલ કરજો તમારું મરણ સુધરી જશે પછી ત્યાંથી અમદાવાદ આયા પછી બોલ્યા જ કરે બોલ્યા જ કરે બોલ્યા જ કરે એમના પતિ કે ભાઈ તું શું બોલ્યા કરે છે ભક્તિ તો કરતી નથી માળા તો કરતી નથી કે મને મારા ભગવાને ભગવાને જે જે આપવાનું આપવાનું હતું હતું છે મને મારા આખો દિવસ એમને વાત કરી તમે પાલિતાણા ગયા હતા ત્યારે રઘુરાજ સ્વામી મને પહેલી ગાથા આપી છે આત્મસિદ્ધિની અને કીધું છે કે ચોવીસ કલાક તારે આ ગાથા બોલ્યા કરવાની તારું મરણ સુધરી જશે ચોવીસ કલાક મારી તો આ જ ભક્તિ છે સજાત્મ સ્વરૂપ પરમગુરુએ મારું તો આ જ છે હું તો પહેલું પદ બોલ્યા જ કરું છું જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ આનંદ તો મરણના દિવસે ખબર પડી ગઈ કે આજે મારું મરણ છે એમણે પોતાને ઓઢાડવાની સાડી વગેરે તૈયાર રાખી સફેદ સાડી તૈયાર રાખી દીધી કે આ મરણ વખતે મને ઓઢાડજો એટલી એમની અંદરમાંથી ચેતના ખુલી ગઈ ગુરુના વચનથી ગુરુની આજ્ઞાથી તેમના હસબન્ડે કીધું કે શું છે તો કે આજે મારે જવાનું છે આ સાડી મને છેલ્લે ઓઢાડજો તો કે આવી સાદી સાડી શું કામ રાખી છે જરા પૈસાવાળી સાડી રાખો તો એ મૂકો મને તો કઈ વાંધો નથી તમારે જે સાડી ઉડાડવી મારે ક્યાં જોવા એ સાડી કાઢી રાખ બીજી સાડી કાઢી રાખી તો કે હું તમને શેઠાણીને ને બોલે આવું એટલે તમને સથવારો રે ગામના શેઠાણી સાથે નગર શેઠાણી સાથે અમદાવાદના એમને પરિચય હતો કે હું બોલે આવો તો કે હું મળવાની નથી હું એ આવશે પેલા જતી રહેવાની છું તમારે બોલાવો હોય તો બોલાવો અને ગામના નગર શેઠાણીને બોલાવવા ગયા એમના હસબન્ડ દોડતા દોડતા આજે તો મારા પત્ની કે છે કે હું જવાની છું તમે આવો જલ્દી જલ્દી દોડતા અને કઈક સ્મરણ આપો તો દોડતા દોડતા કે તમે જશો અને હું સાંજે છ વાગે જતી રહેવાની છું બરાબર ટાઈમ આપી દીધેલો અને જેવા દરવાજે આયા એ પેલા તો છ વાગે પોતે રામ બોલો ભાઈ રામ માત્ર જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ આનંદ આટલી ગાથાનું રટણ કરતા 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 એમને દેહ છોડી દીધો સમયે ખબર પડી ગઈ દિવસે ખબર પડી ગઈ માત્ર એક જ્ઞાનીના વચનની શ્રદ્ધાથી મરણ સુધરી ગયું જીવોને વિશ્વાસ નથી આ કાળમાં કરે છે વિશ્વાસ નથી આ કેવો છે 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 કરે સાંભળે વાંચે વિશ્વાસ નથી ઊંડો ઉતરતો નથી બાળા જીવો એક વચનમાં એક મંત્રમાં એક સ્મરણમાં એક વાક્યમાં ઊંડા ઉતરીને માર્ગ પકડી લે છે આજ મારો આત્મા છે આજ મારે ઘૂંટવાનું છે આજ મારો આત્મા છે આજ મારે ઘૂંટવાનું છે એ પ્રભુશ્રીની કૃપાથી એ બાઈએ મળની પ્રાપ્તિ કરી અને પછી તો છોટા ભાઈ પણ પછી પોતાનું બધું વેચી દીધું બધું આપી દીધું અને શેઠાણીને ત્યાં જઈને રહ્યા અને પછી પોતે પણ ભક્તિમાં રહ્યા અને પ્રભુશ્રીની કૃપામાં રહ્યા તો ધર્મ તો અંતરમાં છે બહારમાં નથી અંતરના ભાવમાં છે અંતરની શ્રદ્ધામાં છે પણ આપણે રાગ દ્વેષ કરવામાં પડ્યા છીએ મારું તારું કરવા પડ્યા છીએ અજ્ઞાનમાં પડ્યા છીએ બુદ્ધિ તર્કમાં પડ્યા છીએ સંકલ્પ વિકલ્પમાં પડ્યા છીએ એટલે જ્ઞાનીનું વચન આપણું કલ્યાણ કરતું નથી જેને પૂર્ણ શ્રદ્ધા આવી ગઈ ને સમકિત થાય થાય ને થાય જેને ગુરુવચનમાં શ્રદ્ધા આવી ગઈ જ્ઞાનીનું એક પણ વચન એક પણ મંત્ર એક પણ બોધ એક પણ આજ્ઞા જો રોમ રોમમાં પ્રસરી ગયો જેવું છાણામાં અગ્નિ પ્રસરી જાય છે એવો આત્મામાં પ્રસરી ગયો તો સમકીતે થાય અને સમાધિ મરણ પણ થાય આવા તો કેટલાય પ્રસંગો પ્રભુશ્રીના જીવનમાં બનેલા છે પ્રભાળદેવના જીવનમાં બનેલા છે કેટલા બધા જીવોને એમને તાળ્યા છે કેટલા બધા જીવોને એમને સમાધિમરણ કરાયું છે સૌભાગભાઈનું સમાધિમરણ તો પ્રત્યક્ષ દાખલો છે રપાડ તો ત્યાં સુધી કીધેલું કે સૌભાગભાઈનું સમાધિમરણ મોટા મોટા મુનિઓને દુર્લભ એવું થયું ને થશે ને થયું છે મોટા મોટા મુનિઓને દુર્લભ એવું સમાધિમરણ એ વાત પછી ભગવાને છેલ્લે સાતસો ને બ્યાશી પત્રમાં લખી દીધો છે સાતસોને માં પત્રમાં એમના સમાધિમરણ પછી પત્ર લખ્યો છે એમાં લખ્યું છે કે મોટા મોટા મુનિઓને દુર્લભ એવું સમાધિ મરણ શ્રી સૌભાગભાઈ ગુરુવચન થી કર્યું છે આપણે પણ એવું સમાધિ મરણ કરવું છે બરાબર નિશ્ચય કરજો આપણે પણ એવું લખ્યું છે શ્રી સૌભાગે તેવા દેહ ત્યાગતા મોટા મુનિઓને દુર્લભ એવી નિશ્ચલ સંગતાથી નિજ ઉપયોગમય દશા રાખીને અપૂર્વ હિત કર્યું છે એમાં સંશય નથી સાતસો ને બેસી પત્ર આ બધા પત્રો જોડાયેલા છે સાતસો એગ્યાસી સાતસો એસી સાતસો એક્યાસી અને સૌભાગભાઈના મરણ પછી સમાધિપરણ પછી લખાયેલો સાતસો ને બે આ પત્ર ખાસ અને પછી સાતસો ને તે અશી એ બી સૌભાગભાઈની દશા માટે લખેલો છે કે સૌભાગભાઈની દશા કેવી હતી પણ સાતસો ને બે અશી કેવી આત્મદશાથી સૌભાગભાઈ દેહનો ત્યાગ કર્યો છે મોટા મોટા મુનિઓને દુર્લભ એવી વાત લખી છે વિચાર કરજો નિજ ઉપયોગ મય દશા રાખીને આજ આજ્ઞાથી કૃપાળુદેવની બસ કે તારા આત્મામાં તું સમાઈ જા આત્મસિદ્ધિની ગાથાઓ બોલતા બોલતા એના અર્થનું ચિંતન કરતા કરતા સદ્ગુરુનો ઉપકાર વેચતા વેચતા પરમાત્માનો ઉપકાર વેચતા વેચતા સદગુરુ એ પરમાત્મા વિચાર કરીને એના વચનમાં પૂર્ણ શ્રદ્ધા રાખીને અંતરદ્રષ્ટિ કરીને આત્મસિદ્ધિની ગાથા બોલીશ તો બે ફાટ જુદો આત્મા જણાશે જ દેહ જુદો છે ચેતનાત્મા જુદો છે દેહનો ભાગ જુદો છે ચેતનાત્મા જુદો છે દેહ પૂદગલ નો પિંડ છે ચેતનાત્મા ચૈતન્યનો જ્ઞાનનો પિંડ છે બસ આટલી શ્રદ્ધા થઈ જાય અને અંતરથી પોતાના સ્વરૂપમાં નજર કરી લે અને ભાવભાસન થાય અને સ્વાનુભવ થાય અને સમકિત થાય તો એ જીવને સમાધિ પ્રાપ્તિ થાય થાય ને થાય ખરું સમાધિમરણ તો સમકિતિને છે ખરું સમાધિ મરણ તો સમકિતિને છે એ પૂર્વે મુમુક્ષુને સુગતિમરણ છે એ પૂર્વે મુમુક્ષુને મરણ છે કે જે મરણના આધારે એ સંસ્કાર લઈને બીજા ભાવમાં જાય છે શું લખે છે ભગવાન પરમ યોગી એવા શ્રી રૃષ્ટ દેવાદી પુરુષો પણ જે દેહને રાખી શક્યા નથી તે દેહમાં એક વિશેષપણું રહ્યું છે તે કે એ તેન દેહનો સંબંધ તેનો સંબંધ વધે ત્યાં સુધીમાં જીવે અસંખ્યપણું નિર્મોપણું કરી લઈ અબાધ્ય અનુભવ સ્વરૂપ એવું સ્વરૂપ જાણી બીજા સર્વ ભાવ પ્રત્યેથી વ્યાવર્ત છૂટા થવું કે જેથી ફરી જન્મ મરણનો ફેરો ન રહે તે દેહ વખતે જેટલા અંશે

અનંત લબ્દી હોય છતાં દેહને રાખી શક્યા નથી પરમાત્માના ચરણ નું અમૃત પીએ એટલે ચરણા ચરણામૃત લઈએ તો એ બધા રોગ મટી જાય તીર્થંકરના ચરણ નું અમૃત લઈએ જ્ઞાનીના ચરણ નું અમૃત લઈએ તો રોગ મટી જાય એટલી તો લબ્ધી હોય તીર્થંકરના ચરણમાં અને તીર્થંકરના બોધમાં અને તીર્થંકરના ઓરામાં અને છતાં પોતે પોતાના દેહને રાખી શક્યા નથી કેમ કે દેહ તો તીર્થંકરને છોડવો પડે જ્ઞાનીને છોડવો પડે ને છોડવો પડે સર્વજીવોને છોડવો પડે દેહ તો છોડવો જ પડશે અનંતલબ્દીના સ્વામી અનંતે સ્વરૂપ જ એવું છે દેહ છે કાચનો કૂપો છે દેહ છે માટીનો પિંડ છે એ માટીનો પિંડ તૂટી જાય કાચનો કૂપો તૂટી જાય એમાં દેહ કાચનો કૂપો છે માટીનો પિંડ છે તૂટવાનો છે એ જ્ઞાની નો હોય કે અજ્ઞાની હોય તીર્થંકર નો હોય કે સાધારણ મનુષ્ય નો હોય એને શરીરને અવિનાશી છે શરીર વિનાશી છે આત્મા અવિનાશી છે પૂદગલ નો પિંડ છે શરીરે પૂતગલ પિંડ છે આત્મા એ પિંડ છે શરીરે પડી રહેવાનું છે આત્મા દેવ અન્ય જતા રહેવાનો છે શરીરે પડી રહેવાનું છે ને આત્મા દેવ અન્ય લોકમાં કે સિદ્ધ લોક માં નિર્વાણ છે તો સિદ્ધ લોક માં જતો રહેવાનો છે પડી રહેવાનો છે ને આત્મા જન્મ જીવતા પણ જુદા ને મરણ વખતે જુદા ને જુદા પડતા આપણે મરણ વખતે જોઈએ છીએ જીવ જતો રહેવું બોલીએ છીએ પણ જીવ જુદો ને દેહ જુદો એ વિશ્વાસ કરતા નથી કોઈનું મરણ થાય તો બોલીએ છીએ ખરા કે બાપાનો જીવ જતો રહ્યો दादाનો જીવ જતો રહ્યો ફલાણાભાઈનો જીવ જતો રહ્યો જીવ જતો રહ્યો એટલે શરીર તો અહીંયા હતું અને આત્મા જતો રહ્યો તો આત્મા જુદો ને શરીર જુદો આટલી શ્રદ્ધા ભગવાન કરવાનું કે છે અને કોઈ પણ તીર્થંકરને પણ અવિનાશી આત્મા અવિનાશી શરીર જોયું નથી એમ કે છે કે શરીર તો તીર્થંકરનો પણ નાશ પામે છે આત્મા નિત્ય દ્રવ્ય નિત્ય છે પર્યાયે પલટાય છે અને દેહાદીનો નાશ તો તીર્થંકરનો છે ज्ञानीનો પણ છે અને તારો પણ છે

પણ આત્મા અવિનાશી છે ને આત્માનો નાશ નથી આટલી શ્રદ્ધા કરી લો અને જ્યાં સુધી આયુષ્ય છે ત્યાં સુધી શું શ્રદ્ધા કરી લો કે દેહ તો છૂટવાનો જ છે એનો સંબંધ છે ત્યાં સુધીમાં જીવે અસંગપણું નિર્મોપણું કરી લઈ અબાધ્ય અનુભવ સ્વરૂપ એવું સ્વરૂપ જાણી બીજા સર્વ ભાવ પ્રત્યેથી વ્યાવરત એટલે છૂટા થવું કે જેથી ફરી જન્મ મરણનો ફેરો ન રહે વિનાશી આ બે માં અવિનાશી આત્મતત્વનો અનુભવ કરી લેવાનો શું છે નાશ પામે એવા આ બે માં અજરઅમર આત્મતત્વ નો અનુભવ કરી લેવાનો છે અને જ ગુરુ કૃપા છે એ જ ગુરુવચન ની શ્રદ્ધા છે અંતર થી નિર્ણય કર કે આત્મા અસંગ છે આત્મા શુદ્ધ છે આત્મા બુદ્ધ છે અને નિર્મોહી થઈ જા ક્યાંય રાગ દ્વેષને મારા પણ નહીં કરતો જો શરીર તારું નથી તો શરીરના સંબંધો ક્યાંથી તારા મન બુદ્ધિ ક્યાંથી તારા સંકલ્પ વિકલ્પ ક્યાંથી તારા કર્મ પણ પૂરા થઈ જવાના ક્યાંથી તારા અને વિભાવ પણ આવીને નાશ પામે છે ક્યાંથી તારો તારો એક શુદ્ધ ચૈતન્ય આત્મા છે તારો એક શુદ્ધ ચૈતન્ય આત્મા છે તારું એક સજાત્મ સ્વરૂપ છે આટલી શ્રદ્ધા કરી લે અંતરથી અસંગ થઈ જાય કોઈના સંગ નહીં છતો નહીં શરીરના ઘર કુટુંબ પરિવારના કે મનવચન કાયના યોગના કે બુદ્ધિના કોઈ પણ સંગ ઈચ્છતો નહીં તારો આત્મા અસંગ શુદ્ધ ચૈતન્ય છે તારો આત્મા અસંગ શુદ્ધ ચૈતન્ય ચેરતી શ્રદ્ધા કરી લે જન્મ વખતે કોઈ સાથી નહોતો મૃત્યુ વખતે સાથી કોઈ નથી સુખ દુઃખ ભોગવે છે જીવ એકલો કર્મ ભોગવે છે જીવ એકલો અને મોક્ષે જાય છે જીવ એકલો માટે ક્યાંય મોહને મારા પણ કરતો નહીં બે તારો નહીં તો દેહના સંબંધો તારા નહીં ઘર કુટુંબ પરિવાર વ્યવહાર વ્યવસાય પરિગ્રહ ઇત્યાદિ કોઈ તારા નહીં માલ મિલકત કે ધન કોઈ તારા આટલી સમજણ તું કરી લે નિર્મોહ થઈ જાય ખંખેરી નાખ ખંખેરી શકે સમકીત પામી શકે સંયોગ સાથેની એકતા બુદ્ધિ ખંખેરી શકે ને સમકીત પ્રાપ્તિ થાય ખંખેરી નાખ વખત તારું નહીં તારો એક આત્મા તારું કઈ નહીં તારો એક આત્મા નિર્મોહી થા નિર્મોહિત થા નિર્મોહી થા નિર્મોહી થા નિર્મોહિતા અનંત જન્મ મરણ કરીને આવ્યો છો એક પણ સંબંધ તારો નહીં અનંત મા બાપ ને મૂકીને આવ્યો ને મૂકીને આવ્યો અનંત ઘર મૂકીને આવ્યો અનંત પર્યાયો છે એકે તારી થઈ નથી એક તારો આત્મા તારો છે એક તારો આત્મા તારો છે માટે નિર્મોહિતા 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 સંકલ્પ વિકલ્પ મૂકી દે સંકલ્પ વિકલ્પ મૂકી દે સંકલ્પ વિકલ્પ મૂકી દે મહાપુરુષો કે છે અસંખપણું નિર્મોપણું કરી લે પછી ક્યાં નજર કરવાની છે અબાધ્ય અનુભવ સ્વરૂપ એવું નિજ સ્વરૂપ જાણી અબાધ્ય અનુભવ જે રહે તે છે જીવ સ્વરૂપ સર્વ અવસ્થાને વિશે ન્યારો સદા જણાય પ્રગટ રૂપ સદાય જે દ્રષ્ટા છે દ્રષ્ટિનો જે જાણે છે રૂપ અબાધ્ય અનુભવ જે રહે તે છે જીવ સ્વરૂપ જે દ્રષ્ટા છે દ્રષ્ટિનો જે જાણે છે રૂપ અબાધ્ય અનુભવ જે રહે તે છે જીવ સ્વરૂપ આટલી શ્રદ્ધા તું અંતર થી કરી લે આટલી માન્યતા તું અંતર થી કરી લે બીજા સર્વ ભાવથી વ્યાવૃત થવું શુભ પુણ્ય પાપના ભાવથી નિવૃત્ત થઈ શુભ તારું નથી અશુભ પણ તારું નથી પુણ્ય પણ તારું નથી પાપ પણ તારું નથી એ બધા પલટાતા ભાવ છે વિનાશી ભાવ છે સંયોગી ભાવ છે તારો તો એક શુદ્ધ ચૈતન્ય સ્વભાવ છે તારો તો એક શુદ્ધ ચૈતન્ય સ્વભાવ છે તારો તો એક શુદ્ધ ચૈતન્ય સ્વભાવ છે અજર અમારા અવિનાશી તારો સ્વભાવ છે આટલી શ્રદ્ધા કરી લે શુદ્ધ બુદ્ધ ચૈતન્ય 간 સ્વયં જ્યોતિ સુખદામ બીજું કહીએ કેટલુ કર વિચાર તો પાપ આટલી શ્રદ્ધા અંતરથી કરી લે આટલી ભાવના તું અંતરથી કરી લે કે બાકીના બધા ભાવો પલટાતા છે એક શુદ્ધ સ્વભાવ જ તારો સ્થિર છે એક જીવનો મૂળ શુદ્ધ સ્વભાવ જ સ્થિર છે અવિનાશી નિત્ય છે બાકીના શુભ શૂપ પુણ્ય પાપના ભાવો કે સંસારના સર્વ વિભાવી ભાવો કે ભાવ કર્મના ભાવો બધા પલટાઈ જાય છે જીવના નથી દ્રવ્ય કર્મ પણ જીવનું નથી ભાવકર્મ પણ જીવનો સ્વભાવ નથી અને નો કર્મ પણ જીવનો સ્વભાવ નથી જીવનો સ્વભાવ તો જ્ઞાન દર્શન શુદ્ધ સજાત્મ સ્વરૂપ છે જેને આત્મસિદ્ધિ કે છે કે જે દ્રષ્ટા છે દ્રષ્ટિનો જે જાણે છે રૂપ અબાધ અનુભવ જે રહે તે છે જીવ સ્વરૂપ તારો જાણનાર જોનાર જ્ઞાતા દ્રષ્ટા ચૈતન્ય જ્ઞાયક સ્વભાવ એ તારો છે એ જ તું છો એ જ તું છો એ જ તું છો એ જ તું છો એ જ્ઞાતા દ્રષ્ટા સ્વભાવ અજર અમર અવિનાશી છે શરીરના નાશથી એનો નાશ નથી ઉદગલના નાશથી એનો નાશ નથી ભાવના રૂપાંતરથી એનું રૂપાંતર નથી એ તો સદા કાળ એવો ને એવો પરમ પરિણામિક ભાવ રૂપે શુદ્ધ ચૈતન્ય સ્વભાવ રૂપે સદા કાળ એવો ને એવો રહે છે જેવો સિદ્ધમાં એવો સંસારમાં જેવો સંસારમાં એવો સિદ્ધમાં એ જ ચૈતન્ય સ્વભાવ એવો ને એવો છે એની નજરમાં લઈ જા એ અટળ છે એ અનુભવ સ્વરૂપ છે એ અસંગ છે બધા ભાવથી પર છે એમાં કોઈ શુભ શુભ નથી એ સંભાવરૂપ છે વિતરાગ ભાવરૂપ છે શુદ્ધ ભાવરૂપ છે ચૈતન્ય ભાવરૂપ છે પરમપરિણામ ભાવરૂપ છે સદા સનાતન એક ધ્રુવ છે એની નજરમાં તું લઈ જા એની નજરમાં તું લઈ લે એ જ્ઞાયક જ છે જ્ઞાયક જ છે જ્ઞાયક જ છે જ્ઞાયક જ છે જેટલી પણ વસ્તુ જણાય છે એ જ્ઞાનકના આધારે જણાય છે માટે તું જ્ઞાનકને મુખ્ય કર પર ભાવ કે પર વસ્તુને મુખ્ય ન કર

કે મનમાં થતા વિકલ્પાત્મક ભાવાત્મક ફેરફારો જણાય છે પ્રંદનો ચેતન આત્મા તો જાણનાર જોનાર રૂપે જ્ઞાતા દ્રષ્ટા સ્વભાવ રૂપે એવો ને એવો છે ને નજરમાં લે નજરમાં લે નજરમાં લે ગટપટનું મહાત્મા નહીં લાવતો ધન ધાન્યનું મહાત્મા લઈ લાવતો ઘર કુટુંબનું મહાત્મા નહીં લાવતો પરિવાર પરિગ્રહનું મહાત્મા નહીં લાવતો તારા શુદ્ધ ચૈતન્ય સ્વભાવનું મહાત્મા લાવજે અરે આત્મ તારો આત્મ તારો શીઘ્ર એને ઓળખો સર્વાત્મા માં સમદ્રષ્ટિ દુઆ વચન ને હૃદય લોકો હું ચૈતન્ય સ્વભાવી છું હું જ્ઞાન સ્વભાવી છું હું જ્ઞાન સ્વભાવી છું હું શુદ્ધ સ્વભાવી છું અને સર્વ પર જુદો છું સર્વ ભાવ કર્મથી જુદો છું સર્વ પ્રકારના મનના સંકલ્પ વિકલ્પથી જુદો છું સર્વ પ્રકારના શુભ શુભને પુણ્યપાપ ભાવથી જુદો છું સર્વ પ્રકારના વિભાવથી હું જુદો છું માત્ર અસંગ શુદ્ધ ચૈતન્ય સ્વભાવી છું આટલી શ્રદ્ધા તારા ત્રિકાળી ધ્રુવ ચૈતન્યની કરી લે સજાત્મ સ્વરૂપની કરી લે તો બધા ભાવ પૂરા થઈ જશે ને તારો સ્વભાવ રહેશે બીજા સર્વ ભાવથી વ્યાવ્રત થવું આપણે સંકલ્પ વિકલ્પથી થી વ્યાવ્રત થતા નથી સંકલ્પ વિકલ્પમાં ખેંચાઈ જઈએ છીએ શું કામ વ્યાવ્રત થવાનું કીધું છે મનમાં જેવા વિકલ્પો આવે એવી ગોઠણ કરવા માટે જીવનું અજ્ઞાન શું છે કે જેવા જેવા વિકલ્પો આવે જીવને ખેંચી જાય જેવા જેવા મનમાં હાચા કે ખોટા વિકલ્પો આવે એ જીવ એ જ પ્રમાણે ખેંચાઈ જતો હોય છે એ ભાવથી હું જુદો છું આ મનના સંકલ્પ વિકલ્પ છે આ બુદ્ધિના સંકલ્પ વિકલ્પ છે મને ખોટી દિશામાં ખેંચે છે મને ખોટા રાગમાં ખેંચે છે મને ખોટા ભાવમાં ખેંચે છે મને ખોટા કર્મમાં ખેંચે છે ખોટી દિશામાં ખેંચે છે એમ જાગ્રત થઈ જાય તો એ ભાવથી વ્યાવ્રત થઈ જાય મનના પણ જેટલા પણ વિકલ્પો છે એનાથી વ્યાવ્રત થવું શુભ કે અશુભથી જાગ્રત વ્યાવ્રત થઈ પોતાના શુદ્ધ ચૈતન્ય સ્વભાવમાં નજરમાં લેવાનો છે વિચારને ભાવ એવા કરવા કે આત્મા નજરમાં આવે પર તરફ લક્ષ કરીને દુઃખી થયા છે પરનો રાજ કરીને રુચિ કરીને દુઃખી થયા છે અને પરની ચિંતા કરી કરીને દુખી થયા છે ભગવાન કે છે કે તારા અધ્યાત્મ તો તારા તારા જ નજર લેવો પડશે તું તને નજરમાં માં લેને બધા ભાવ થી છૂટી જા બધા ભાવ પૌદગલિક છે ને પર્યાયગત છે બધા ભાવ પૌદગલિક છે ને પર્યાયગત છે તું ચૈતન્ય સ્વભાવ છો ચૈતન્ય સ્વભાવ છો ચૈતન્ય સ્વભાવ છો જે દ્રવ્યગત સ્વભાવ છે જે ત્રિકાળ છે કે કાયમી રહેવાનો છે ને નજરમાં લે બધા ભાવથી પર એટલે ક્યારે ક્યારે પણ આ સાધનામાં શું શીખવાની મનના સંકલ્પ વિકલ્પમાં ખેંચાઈ નહીં જવું દોરવાય નહીં જવું મન કેમ કરવા નહીં ઠરાવાનું છે મનનું કામ રખડાવવાનું છે અને જ્ઞાનનું કામ ઠરાવવાનું છે જ્ઞાનને પકડવા લેવું તો ઠરવાનું કામ થશે અને મનને પકડીને સંસારના સંકલ્પ વિકલ્પ કરશો તો ફર 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 કોઈના દોષ જોઈ આવ્યા કોઈની નિંદા કરી કોઈની ટીકા આવ્યા કોઈનો અવડવાદ કરી કોઈનું અપમાન કરી આયા કઈ રાગ દ્વેષ કરી દેખાઈ કર્યા કોઈ પર નિંદા કરી પ્રપંચ કરી ખોટી સલાહ આપી આવ્યા કારણ વિરગરની સલાહ આપી આવ્યા એમ મન રખડાયા જ કરશે પરમાન પરમા પરમાન પરમા પરમાન પરમા ઠર ઠર તું તારા સ્વરૂપમાં ઠર મનને પણ કેવું તું તારા જ્ઞાન સ્વભાવમાં આવીને ઠર હું તારું સાંભળવાનું નથી તો તારા જ્ઞાન સ્વભાવમાં આવીને ઠર હું તારું સાંભળવાનો નથી એમ મનને ફરી 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 કેવું જો મનની સામે નહીં પડીએ અને મનને સ્વરૂપમાં નહીં વાળીએ તો મન રખડાય 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 કરીએ છીએ રખડાય રખડાય કરશે અનંતકાળથી રખડે છીએ હવે જ મનને સ્વરૂપમાં જોડી દેવાનું છે વર્તે નિજ સ્વભાવનો અનુભવ લક્ષ્ય પ્રતીત વૃત્તિ વહે નિજ ભાવમાં પરમાર્થે સમકિત જે મન જે વૃત્તિ સ્વરૂપમાં અને સ્વભાવમાં વળી ગઈ એ મિત્ર બની ગઈ અને જે મનવૃત્તિ સંસારમાં ને સંસારમાં રાગ દ્વેષ કરાવે છે એ જ આપણી શત્રુ બની ગઈ બારમાં કોઈ શત્રુ નથી આટલું સમજી દેજો આપણું મન જો આત્મ સ્વભાવના ચિંતનમાં વળ્યું આત્મભાવનામાં વળ્યું આત્મવિચારમાં વળ્યું તો મિત્રમાં મિત્ર અને એ જ મન જો રાગ દ્વેષમાં ઈર્ષ્યા દેખાયમાં લોભ લાવચમાં વળી ગયું તો એ જ મન શત્રુ છે એમ ભગવાન કહે છે તો એ શત્રુવાળા મનથી એટલે ભાવકર્મ થી વ્યાવ્રત થવું ભાવ કર્મ થી વ્યાવ્રત થવું અને રાગ દ્વેષ થી વ્યાવ્રત થવું અને પોતાના સ્વભાવમાં ચિત્તને જોડી દેવું વર્તે જે સ્વભાવનો અનુભવ લક્ષ્ય પ્રતીક વૃત્તિ વહે એની જે ભાવમાં પરમાર્થ કારણ વશ ક્રોધ થયો તો છૂટા પડી જવું કારણ વશ અહંકાર આવ્યો તો છૂટા પડી જવું કારણવશ વિકાર જાગ્યો તો છૂટા પડી જવું કારણવશ મનમાં માઠા સંકલ વિકલ્પ આવ્યા તો છૂટા પડી જવું આપણે શું કરીએ છીએ એ મનના વિકલ્પોને વિભાવને વળગેલા રહીએ છીએ છૂટા નથી પડતા ક્રોધનો ભાવ ઉત્પન્ન થયો એને છૂટા પડીને જુઓ તો ખરા માનનો ભાવ ઉત્પન્ન થયો એને છૂટા પડીને જુઓ તો ખરા માયા કપટનો ભાવ ઉત્પન્ન થયો એને છૂટા પડીને જુઓ તો ખરા લોભ લાલચનો ભાવ ઉત્પન્ન થયો એને છૂટા પડીને જુઓ તો ખરા વિકારનો ભાવ ઉત્પન્ન થયો એને છૂટા પડીને જુઓ તો ખરા અહંકારનો ભાવ ઉત્પન્ન થયો છૂટા પડીને જુઓ તો ખરા આ બારમાં આપણું મન ખેંચે છે મનના મઠા નઠારા સંકલ્પ વિકલ્પથી આપણે છૂટા પડ્યા નથી અને એ મનના નઠારા સંકલ્પ વિકલ્પથી છૂટા પડી નિર્વિકલ્પ સ્વભાવમાં શુદ્ધ સ્વભાવમાં કોઈ ભાવમાં આયા નથી આત્મસિદ્ધિનો બોધ શુદ્ધ સ્વભાવમાં રહેવાને જવા માટે છે જ્ઞાનીનો બોધ શુદ્ધ સ્વભાવનો નિર્ણય કરવા માટે અને શુદ્ધ સ્વભાવમાં સ્થિતિ કરવા માટે છે માટે કે છે કે નકામા વિચારોથી નકામા ભાવથી વ્યાવૃત્ત થવું જે આપણો ભવ ઊભો કરે છે એવા ભાવથી વ્યાવૃત થવું વિભાવથી અને રાગ દ્વેષથી ભવ ઊભા થાય છે અને સંભાવથી અને સ્વભાવથી ભર ભવ પૂરા થાય છે રાગ દ્વેષથી અને વિભાવથી ભવ ઊભા થાય છે અને નિર્વિકલ્પ બોધથી સંભાવના બોધથી સ્વભાવના બોધથી થી આપણા ભાવને જન્મ મરણ પૂરા થાય છે એટલે કે છે કે વિભાવથી વ્યાવરત થવું સર્વ ભાવથી એટલે માત્ર દેહ તે સંયમ હે હોય જો અન્ય કારણે અન્ય કશું કલ્પે નહીં દેહ પણ કિંચિત મૂર્છા નવ જોય જો અપૂર્વાવસર એવો ક્યારે આ મનના નકામા સંકલ્પ વિકલ્પથી એટલે ભાવ ભાવકર્મથી એટલે વિભાવથી એટલે રાગ દ્વેષની પરિણતિથી વ્યાવૃત થવાનું છે અને રાગ દ્વેશની પરિણતિથી વ્યાવૃત થઈ અને એ જ વૃત્તિને એ જ મનને પોતાના શુદ્ધ ચૈતન્ય વિતરાક સ્વભાવમાં જોડી દેવાનું છે બસ આટલું જ છે ન હમ ન તુમ ન દફ્તર ગુમ ભાવજી કહેતા કે ન હમ ન તુમ ને દફતર ગુમ મોહનું દફ્તર મનનું દફ્તર ગુમ કરતા આવડવું જોઈએ તો આત્મા પરમાત્મા એક થઈ જશે આપણે હજી મનને બરાબર ઓળખતા નથી અને મનના દફ્તરને એટલે મોહના દફતરને ગુમ કરતા નથી એટલે આપણું મન આત્મ સ્વભાવમાં ડૂબતું નથી એટલે કપાળ જોઈએ કહેતા આત્મ ભાવના ભાવતા જીવલા હે કેવાડ જ્ઞાન રે આત્મભાવના ભાવતા કપાડ દે તો કેતા જો આત્મ વિચારમાં તારું મન ગુરુ કૃપાથી આવી ગયું તો તારો મોક્ષ નક્કી છે જો ગુરુ કૃપાથી ગુરુ સમાગમ થી જો તારું મન આત્મ વિચારમાં આવી ગયું અને ફરી ફરી આત્મવિચાર દ્વારા આત્મ ભાવનામાં આવી ગયું તો તારો મુક્તિ નજીક છે સમકિત નજીક છે હવે દુનિયાની કોઈ તાકાત તને જન્મ મરણ કરાવશે નહીં કે સંસારમાં રોકી રાખશે નહીં જેથી ફરી જન્મ મરણ નો ફેરો ન રહે રાગ દ્વેશ ની વૃત્તિ છૂટી પડી અને વિતરાગ સ્વભાવમાં આવી પછી એને જન્મ મરણ રહેતા નથી રાગ દ્વેશ થી મરણ ઉભા થાય છે વિતરાગતાથી જન્મરણ નો નાશ છે તે બે છોડતી વખતે જો ભગવાન ચાવી આપે છે તે બે છોડતી વખતે જો સૌભાગભાઈને ચાવી આપે છે ચાવી આપણા માટે પણ છે જે ભગવાન ચાવી સૌભાગભાઈને બે છોડતી વખતે શું સાવધાની રાખજો એ સાવધાની આપણને બધાને ભગવાન આપે છે આપણને બધાને લાગુ પડે છે ગમે ત્યારે મૃત્યુ તો આવવાનું છે ગમે ત્યારે આવશે જ મૃત્યુ એ મહોત્સવ છે જવાનો દિવસ નક્કી છે જવાની પળ નક્કી છે જવાનું સ્થળ નક્કી છે જવાનું નિમિત્ત નક્કી છે પણ ભાવની બાજી તારાથમાં છે શેની બાજી ભાવની બાજી તારમાં છે બાકી બધું વ્યવસ્થિત નક્કી છે બાકી બધું વ્યવસ્થિત નક્કી છે એનું પળ ને સ્થળ ને નિમિત્ત

કોઈ પૂછવા આવે છે કે તમે હું ખાધું પીધું લીધું કેમ જીવે છે કોઈ જોવા આવતા નથી એમ આપણે આ ગયા પછી આપણે આવવાના નથી માટે નિર્મોહ થઈ જાઓ નિર્મોહ થઈ જાઓ નિર્મોહ થઈ જાઓ તારી એક શુદ્ધ ચેતન્ય સ્વભાવ તારી એક શુદ્ધ ચેતના તારો એક શુદ્ધ સ્વભાવ તારું એક શુદ્ધ સજાત્મ સ્વરૂપ એ સિવાય તારું કાઈ નથી નિર્મોહી થાવ મમતા વગર ના થાવ નિર્મોહી થાવ મમતા વગર ના થાવ દેહની મમતા પણ છોડી દો

હું દેહાદિ સ્વરૂપ નથી દેશ ત્રિપુત્ર આદિ કોઈ પણ મારા નથી શુદ્ધ ચૈતન્ય અવિનાશી એવો હું આત્મા છું એમ આત્મા ભાવના ભાવતા રાગ દ્વેષ ક્ષય થાય ને રાગ દ્વેષ ક્ષય થાય તો વિતરાગ સ્વભાવની પ્રાપ્તિ થવાથી કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થાય ને કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થઈ એ જીવને નિર્વાણ ને સિદ્ધપદની પ્રાપ્તિ થાય થાય ને થાય આટલું આટલો મંત્ર અંદરમાં પાકો કરી લેવો કે હું દેહાદી સ્વરૂપ નથી સદગુરુનું શરણું ને સદગુરુનો આશ્રય નિરંતર રહો સદગુરુ એ જાણે મારો આત્મા છે ઊં દેહાદી સ્વરૂપ નથી નથી પુત્ર ચૈતન્ય અવિનાશી હું આત્મા છું એમ આત્મા ભાવના ભાવતા ક્ષય થાય નિર્મોપણું યથાર્થ સમરસપણું એટલે સંભાવ સંભાવ ને સંભાવ કોઈ પણ પ્રકારનો હરક શોકનો ભાવ નહીં જન્મ પ્રત્યે કે મરણ પ્રત્યે સુખ પ્રત્યે કે દુઃખ પ્રત્યે સાતા પ્રત્યે કે અસાતા પ્રત્યે માન પ્રત્યે કે અપમાન પ્રત્યે અનુકૂળતા પ્રત્યે કે પ્રતિકૂળતા પ્રત્યે કોઈ સેવા કરે કે ન કરે તે પ્રત્યે દરેક સ્થિતિ પ્રત્યે સમરસપણું બધી અપેક્ષાઓ અપેક્ષાઓ તોડી તોડી નાખવી નાખવી મરણ વખતે કે કોઈ મારી સેવા કરે કોઈ મારી દવા આપે મને લાંબુ આયુષ્ય રહે મરણ ના આવે દુઃખ ના આવે પીડા ના આવે અશાતા ન આવે વ્યાધિ ના આવે એવા કોઈ વિકલ્પો નહીં કરવા જે આવે એને મારે જોઈ લેવાના છે યથાર્થ સમરસપણું જે આવે સુખ કે દુઃખ સાતા પ્રતિકૂળતા મારે જોઈ લેવાના છે સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ યથાર્થ સમરસપણું એટલે યથાર્થ સમતા ભાવ યથાર્થ સમરસપણું એટલે યથાર્થ સમતા ભાવ આત્મામાં કોઈ શત્રુ મિત્ર નથી ને આત્મામાં કશું નથી આત્મા એક શુદ્ધ ચૈતન્ય સ્વભાવ છે એની નજરમાં લો અને સંભાવ રાખો આપણે હરક શોક ને રાગદ્વેષ કરીએ છીએ એ લાંબુ જીવવું છે અથવા તો મારી ઈચ્છા પ્રમાણે એનું જીવવું છે કાંઈ તારું ધારું થવાનું નથી જે આવે ને જોઈ લે ને જે આવે ને પૂરું કર જે આવે ને જોઈ લે અને જે આવે ને પૂરું કર શત્રુ મિત્ર પ્રત્યે વર્તે સમદર્શિતા मान अमाने वरते ते जस्व भावजो जीवितके मरणे नहि भवमोक्से पण पर्ते समभाव भावजो अपूर्वावसर क्यारे आवसे, ક્યારે થઈ શું બાયાંતર નિર જો એક જો સંભાવ જીવનમાં આવી ગયો તો મોક્ષ નક્કી સમકિત નક્કી એક એક વાર જો સંભાવથી જીવતા શીખી ગયા આપણે સમરસપણું આવી ગયું સમતા આવી ગઈ તો એ જીવને સમકિત ને મોક્ષની પ્રાપ્તિ થાય ને થાય ને થાય સમાધિ મરણની પ્રાપ્તિ પણ થાય થાય ને થાય આપણે હરક શોક કરી નાખીએ છીએ આપણે રાગદ્વેષ કરી નાખીએ છીએ એટલે ક્ષમતા રહેતી નથી જેને યથાર્થ સમરસપણું રહે છે એટલું મોક્ષ પદ નજીક છે એમ પરમ જ્ઞાની પુરુષ નિશ્ચય છે પરમ જ્ઞાની પુરુષનો એટલે સર્વજ્ઞ પરમાત્મા નું નિશ્ચય છે કે જેટલું સમરસપણું એટલો જીવથી મોક્ષ નજીક જેટલી ક્ષમતા ભાવ એટલો જીવથી મોક્ષ નજીક અને જુઓ ભગવાનની દશા તો જુઓ ભગવાનની લઘુતા તો જુઓ કે સૌભાગભાઈ પોતાના શિષ્ય છે તો એ ક્ષમા માગે છે સમકિત આપીને બી કઈ પણ મન વચન યોગથી અપરાધ થયો હોય જાણતા કે અજાણતા જ્ઞાનીની લઘુતા તો જુઓ જ્ઞાનીની ક્ષમતા તો જુઓ કે પોતાના શિષ્યના દાસના દાસ છે સૌભાગભાઈને સમકીત તો હમણાં આપ્યું છે પોતાના શિષ્ય છે પોતે ગુરુ છે છતાં એવો ગુરુપણાનો ભાવ નથી ને સૌભાગભાઈ શિષ્ય છે એવો ભાવ નથી શુભાગ ભાઈના આત્મીની ક્ષમા માંગે છે કે હવે તમે જવાના છો અમારાથી આખી જિંદગી દરમિયાન કે પૂર્વ ભવમાં તમારા પ્રત્યે કઈ પણ મન વચન કાયના યોગથી ભૂલ થઈ હોય અપરાધ થયો હોય તો વિનય पूर्वक માફ છું જાણતા કે જાણતા આ ભવમાં તો ભગવાનની એટલી જાગૃતિ હતી કે કઈ ભૂલ ન કરી હોય પણ અનંત ભવોની ભગવાને માફી માંગી લીધી છે આ ભવમાં તો ભગવાનની આત્મજાગૃતિ બહુ બળવા હતી બળવો ઢવાન એટલે મોટા મોટા મુનિઓને દુર્લભ એવી દશા કૃપા દેવની હતી લાભોમાં તો આ જાગૃતિ નથી સાહિક સમકિત હતું સાહિક સમકિત હતું એને નિરંતર જાગૃતિ હોય પણ અનંત ભાવોની અપેક્ષાએ એ પૂર્ણ ભગવાન માફી માંગી લીધી છે કે પૂર્વે અનંત ભાવોમાં પણ મારાથી મનવચન કાયાથી કંઈ ભૂલ થઈ હોય તો ખમાવું છું ખમાવું છું ખમાવું છું બધા જીવોને ખમાઈને નીકળી જજો કોઈના પ્રત્યે રાગ દ્વેષ રાખવા નહીં જો મનમાં ગાંઠ રહી ગઈ ગ્રંથિ રહી ગઈ રાગ દ્વેષ રહી ગયા તો બીજા ભાવમાં એના પેટે જન્મ લેવો પડશે આ સમજી જજો રાગ રહી ગયો તો એ જન્મ લેવો પડશે દ્વેષ લઈ ગયો તો એ જન્મ લેવો પડશે ને મોહ લઈ ગયો તો એ જન્મ લેવો પડશે માટે મહાપુરુષો કે છે જાગતા રહેજો પછી જો છેલ્લે એક વાક્યમાં એ જ લખ્યું છે ભગવાને કેવી જાગૃતિ આપી છે સૌભાગ્યભાઈ ને બસ એટલું વચન લઈને પૂરું કરીએ છે આ બે હે કરવા યોગ્ય કાર્ય તો એક જ છે કે કોઈ પ્રત્યે રાગ અથવા કોઈ પ્રત્યે કિંચિત માત્ર દ્વેષ ન રહે સર્વત્ર સમજ સાવર્તે એ જ કલ્યાણનો મુખ્ય નિશ્ચય છે એ જ વિનંતી જો ભગવાને બધા ધર્મને તત્ત્વનો સાર આપી દીધો ડપાળુ દેવે છેલ્લા વચનમાં બધા ધર્મને તત્ત્વનો સાર આપી દીધો શું કીધું આ બે હે કરવા યોગ્ય કાર્ય તો એક જ છે કે આ મને તમને સર્વને લાગુ પડે છે બરાબર પાકો કરજો આ વાક્યને હૃદયમાં લખી લેજો આ બે હે કરવા યોગ્ય કાર્ય તો એક જ છે કે કોઈ પ્રત્યે રાગ અથવા કોઈ પ્રત્યે કિંચિત માત્ર દ્વેષ ન રહે સર્વત્ર સમદસા વર્તે એ જ કલ્યાણનો મુખ્ય નિશ્ચય છે એ જ વિનંતી શ્રી નમસ્કાર પ્રાપ્ત થાય આ વચન નો બધા ફરી ફરી વિચાર કરજો ફરી ફરી વાગોળજો અને ફરી ફરી આપણે બધા એને આત્મસાત કર્યા વિના છૂટકો નથી જો સમતા આવી તો સમાધિ મરણ થશે અને સમાધિ મરણ ત્યારે જ કહેવાય કે કોઈ પ્રત્યે કિંચિત માત્ર પણ રાગ નહીં કોઈ પ્રત્યે કિંચિત માત્ર પણ દ્વેષ નહીં બધા જીવો પ્રત્યે બધી જ પરિસ્થિતિ પ્રત્યે સમદશા બધા જીવો પ્રત્યે બધી પરિસ્થિતિ પ્રત્યે માત્ર ને માત્ર સમદશા રહે નિર્મો રહે તો મુક્તિ તો નજીક જ છે મોક્ષ તો હથેળીમાં જ છે અને એ જ કલ્યાણનો એટલે આત્મકલ્યાણનો એટલે મોક્ષનું મુખ્ય નિશ્ચય છે એ જ વિનંતી અને ભગવાન જોવા કેવા નમસ્કાર કરે છે શ્રી ના નમસ્કાર પ્રાપ્ત થાય કેટલી લઘુતા ભગવાનમાં હતી કેટલી દિનતા હતી એવી લઘુતા આપણા અંતરમાં લાવી ફરી ફરી લાવી અને કોટી કોટિ સમકિત આપનાર એવા પરમ કૃપાળુદેવના પરમાત્મા તત્વ ને કોટી વંદન સર્વ સત્પુરુષોને કોટી કોટી વંદન પરમકૃપાળુદેવ નું યોગ બળ જગતનું કલ્યાણ કરો સત્પુરુષ નું યોગ બળ જગતનું કલ્યાણ કરો બધા જીવો સંકિતને સમતાને પ્રાપ્ત કરી સમાધિ મન ને પ્રાપ્ત થાવ બધા જીવો સમકિત ને પ્રાપ્ત કરી સમાધિ મન પ્રાપ્ત થાવ બધા જીવો પરમ કૃપાળુ દેવ ની કૃપા થી સત્પુરુષ પ્રાપ્ત થાવ સમદશાને પ્રાપ્ત થાવ સમાધિ મરણ પ્રાપ્ત થાવ અને આત્મકલ્યાણ કરી જલ્દી જલ્દી મોક્ષને પ્રાપ્ત થાવ નિર્વાણને પ્રાપ્ત થાવ દેહ છતા જેની દશા વર્તે દેહાતી તે જ્ઞાનીના ચરણમાં હે પરમ જન્મ જરા અત્યંત ક્ષય પુરુષનો માર્ગ આપ શ્રીમદે અનંત અનંત કૃપા આપ્યો તે ઉપકારનો વાળવા હું સર્વથા સમર્થ છું વળી આપ આપશ્રીમદ કઈ પણ લેવાને સર્વથા નિષ્ફળ છું જેથી હું મન વચન કાયા એકાગ્રતાથી આપના ચરણાર નમસ્કાર કરું છું આપની પરમ ભક્તિ અને વિતરાગ પુરુષના મૂળધ્રમની ઉપાસના મારા હૃદયને વિશે ભાવ પર્યંત અખંડ જાગ્રત રહો એટલું જ માગું છું તે સફળ થાઓ ઓમ શાંતિ 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 આપની પરમ ભક્તિ અને વિતરાગ પુરુષના મૂળ ધ્રમની ઉપાસના મારા હૃદયને વિશે ભાવ પર્યંત અખંડ જાગ્રત રહો એટલું જ માગું છું તે સફળ થાઓ ઓમ શાંતિ 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 ક્ષમાપના હે ભગવાન હું બહુ ભૂલી ગયો મેં તમારા મૂલ્ય વચનને લક્ષમાં લીધા નહીં તમારા કહેલા અનુપમ તત્વનો મેં વિચાર કર્યો નહીં તમારા પ્રણીત કરેલા ઉત્તમ શીલને સેવ્યું નહીં તમારા કહેલા દયા શાંતિ ક્ષમા અને પવિત્રતા મેં ઓળખ્યા નહીં હે ભગવાન હું ભૂલ્યો આથડ્યો રજડ્યો અને અનંત સંસારની વિટમણામાં પડ્યો છું હું બહુ પાપી છું મધોન્મત અને કર્મરસ્તી કરીને મલિન છું હે પરમાત્મા તમારા કહેલા તત્વ વિના મારો મોક્ષ નથી હું નિરંતર પ્રપંચમાં પડ્યો છું અજ્ઞાનથી અંત થયો છું મારામાં વિવેક શક્તિ નથી અને હું મૂળ છું નિરાશ્રિત છું અનાથ છું નિરાગી પરમાત્મા હવે હું તમારું તમારા ધર્મનું અને તમારા મુનિનું શરણ ગ્રહું છું મારા અપરાધ ક્ષય થઈ હું તે સર્વ પાપથી મુક્ત થઉં એ જ મારી અભિલાષા છે આગળ કરેલા પાપોનો હું એ પશ્ચાતાપ કરું છું જેમ જેમ હું સૂક્ષ્મ વિચારથી ઊંડો ઉતરું છું તેમ તેમ તમારા તત્વના ચમત્કારો મારા સ્વરૂપનો પ્રકાશ કરે છે તમે નિરાગી નિર્વિકારી સચ્ચિદાનંદ સ્વરૂપ સહજાનંદી અનંત જ્ઞાની અનંતદર્શી અને ત્રૈલોક્ય પ્રકાશક છો હું માત્ર મારા હિતને અર્થે તમારી સાક્ષી ક્ષમા ચાહું છું એક પળ પણ તમારા કહેલા તત્વની શંકા ન થાય તમારા કહેલા રસ્તામાં હો રાત્ર હું રહું એ જ મારી આકાંક્ષાને વૃત્તિ થાવ હે સર્વજ્ઞ ભગવાન તમને હું વિશે શું કહું તમારાથી કાંઈ અજાણ્યું નથી

मिट्टी में सब भूवेश वैरम मज्जम न कहणे सर्वथा सब सुखी था समता सब समाचरो सर्वत्र दिव्यता व्यापो सर्वत्र शांति विस्तरो शांति विस्तरो शांति विस्तरो सर्व जीव सुख शांति संकित ने समाधि ने प्राप्त था वो सर्व जीव बोधि समाधि ने प्राप्त था वो सर्व जीव समाधि मरण प्राप्त था वो सर्व जीव ने सौभाग्य जीवा समाधि मरण प्राप्ति था આપણને સર્વને સૌભાગ્યભાઈ જેવા સમાધિ મનની પ્રાપ્તિ થાવ સર્વ જીવોને સૌભાગ્યભાઈ જેવા અસંગ નિર્લેપ સમાધિ મનની પ્રાપ્તિ થાવ અલૌકિક સમાધિ મનની પ્રાપ્તિ થાવ અલૌકિક સમાધિ મનની પ્રાપ્તિ થાવ સર્વ જીવો સમાધિ મન દ્વારા મુક્તિને પામો મુક્તિને પામો મુક્તિને પામો અનંતકાળના પરિભ્રમણમાં કોઈ પણ જ્ઞાની પુરુષની સત્પુરુષની કંઈ પણ અભિનય અજ્ઞા થઈ અવજ્ઞા થઈ હોય જ્ઞાનીના માર્ગનો તીર્થંકરના માર્ગનો દ્રોહ થયો હોય જીનાજ્ઞા ગુરુ આજ્ઞાનો ભંગ થયો હોય તો તે સર્વેની અનંત અનંતી ક્ષમાયાચના કરું છું ક્ષમાયાચના કરું છું સર્વ પ્રકારના સર્વ પુરુષો મને ક્ષમા કરો ક્ષમા કરો અનંત કાળના પરિભ્રમણમાં દેવગુરુ ધર્મની આજ્ઞા તોડીને મન વચન કાયાના યોગથી જીના આજ્ઞા ઉપર ગુરુ આજ્ઞા ઉપર પગ મૂકીને વાણી વિચાર વર્તનને મન વચન કાયાના યોગથી જે કંઈ દોષ કે પાપ અપરાધ કર્યા હોય તે સર્વેની અરિહંત સિદ્ધ અને શુદ્ધાત્માની સાક્ષીએ ખરા હૃદયથી ક્ષમા યાચના કરું છું અનંતકાળના પરિભ્રમણમાં જાણતા કે અજાણતા એકેન્દ્રિયથી માંડી પંચેન્દ્રિય સુધીના જીવોને દુભવ્યા હોય દુઃખ પહોંચાડ્યું હોય કિલામણા વિરાધના કરી હોય હિંસા કરી હોય હણ્યા હોય ભય પહોંચાડ્યો હોય કષ્ટ પહોંચાડ્યો હોય દુભવ્યા હોય દુઃખ પહોંચાડી હોય અહિત વિચારી હોય અનિષ્ટ વિચારી હોય અન્ય જીવો પ્રત્યે દુર્ભાવના કરી હોય ઈર્ષા દેખાઈ કરી હોય દુર્ભાવના કે કષ્ટના કષ્ટ પહોંચાડી હોય હિંસાનો ભાવ કર્યો હોય કે અન્ય રીતે કોઈ પણ પ્રકારે દુર્ભાવના કરી હોય કોઈ પણ પ્રકારે કષ્ટ કે ભય પહોંચાડ્યું હોય તો શુદ્ધ હૃદયથી ખરા હૃદયથી અરિહંત સિદ્ધને અર્યત્મા સાક્ષી સર્વજીવોની માગું છું ક્ષમા માગું છું ક્ષમા માગું છું સર્વે જીવો મને ક્ષમા કરો ક્ષમા કરો ક્ષમા કરો મને કોઈ જીવ પ્રત્યે કિંચિત પણ રાગ ન હો કોઈ પણ જીવ પ્રત્યે કિંચિત પણ દ્વેષ ન હો કોઈ પણ જીવ પ્રત્યે કિંચિત પણ વેર ન હો કોઈપણ જીવ પ્રત્યે કિંચિત પણ અણગમો ન હો કોઈ પણ જીવ પ્રત્યે કિંચિત માત્ર પણ દુર્ભાવના ના હો કોઈ પણ જીવ પ્રત્યે કિંચિત માત્ર પણ અણગમ અણગમો કે અરુચિનો ભાવ ન હો સર્વજીવોમાં આત્માને સર્વ જીવોમાં પરમાત્માને સર્વ જીવોમાં ભગવાનને સર્વ જીવોમાં શુદ્ધાત્માને જોવું કોઈ પણ જીવના દોષ મારી નજરમાં ન આવે કોઈની પણ ઈર્ષા દેખાઈ ન કરવું કોઈની પણ નિંદા ટીકા ન કરવું કોઈના પ્રત્યે અરુચિ અભાવ કે અણગમો ન કરવું કોઈ પણ જીવ પ્રત્યે દુર્ભાવના ન કરું કોઈપણ જીવ પ્રત્યે કિંચિત માત્ર પણ રાગ કે કિંચિત માત્ર પણ દ્વેષ ન કરવું અને કોઈ પણ પ્રકારની વિભાવની માન્યતા ન કરવું વિકારને અહંકારને ન સોવું સંભાવમાં રહું સંભાવમાં રહું સંભાવમાં રહું ગુરુકૃપાથી સંભાવમાં રહું ગુરુવચનથી સમાધિમળની પ્રાપ્તિ કરું ગુરુકૃપાથી સંભાવમાં રહું સર્વ જીવો અને આ આત્માને સમાધિમળની પ્રાપ્તિ થાઓ જે જે જીવો તીર્થંકરના માર્ગમાં આવ્યા છે મહાપુરુષના માર્ગમાં આવ્યા છે ગુરુની શરણમાં આવ્યા છે સર્વજીવો સર્વજીવો શુદ્ધ સંકેતની પ્રાપ્તિ દ્વારા સમાધિમણને પામો સંભાવની પ્રાપ્તિ દ્વારા સમાધિમણને પામો ને સમાધિમરણ દ્વારા જલ્દી જલ્દી મુક્તિ પ્રાપ્ત થાઓ ઓમ શાંતિ 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 જળહળ જ્યોતિ સ્વરૂપ તું કેવળ કૃપા નિદાન પ્રેમ પુનિત તુજ પ્રેરજે ભય ભંજન ભગવાન આદિ વ્યાધિ ઉપાધિને હરો તંત તોફાન કરુણાડુ કરુણા કરો ભય ભંજન ભગવાન કરુણાડુ કરુણા કરો ભય ભંજન ભગવાન તનમન ધન્ય અન્નનું દેશ સુધા સમાન આવનીનું કરું ભય ભંજન ભગવાન આવનું કરું ઓમ શાંતિ 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 સર્વજીવો સંભાવ દ્વારા મુક્તિને પ્રાપ્ત થાવ પરમ પુરુષ પ્રભુ સદગુરુ પરમ જ્ઞાન સુખદામ જેને આપ્યું ભાન નિજ તેને સદા પ્રણામ અનન શરણના આપનાર એવા સદગુરુના ચરણમાં અત્યંત અત્યંત નમસ્કાર હો અત્યંત અત્યંત અનન્ય ભાવે નમસ્કાર હો અનન્ય શરણના આપનાર એવા સદગુરુદેવને અત્યંત ભક્તિથી નમસ્કાર હો પરમ કૃપાળુદેવના ચરણોમાં અત્યંત ભક્તિથી નમસ્કાર હો સત્પુરુષના ચરણોમાં અત્યંત ભક્તિથી નમસ્કાર હો મને કોઈ જીવ પ્રત્યે રાગ દ્વેષ ન હો सजात्म स्वरूप परम गुरु सर्व मुमुक्षु ने धर्मी जीवों दास छे दास छे दास छे लघुता ने दीनता नो भाव हो ओम शांति 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 पदा राम राम जय प्रभु जय जिनेन्द्र जय राम राम जय प्रभु जय जिनेन्द्र जय राम राम जय जिनेन्द्र जय राम राम जय जिनेन्द्र जय जय जिनेन्द्र राम जय जिनेन्द्र राम राम जय जिनेन्द्र जय राम રામ 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 ગુરુવારે મળીશું બે દિવસ બધા ઘરે અભ્યાસ કરજો જે પત્રો કીધા છે બધા પત્રો નો